અત્યારે નો આવે તો કઈ નઈ, પછી તો આવશે જ ને. હું એકલો જવાનું, સુવાસ એકલો જાઉં છું ભાઈ. હાલે લે આમ જો, અહીંયા ઠંડી કેટલી પડે છે, અહીંયા શિયાળો પડી ગયો. અહીંયા મિત્રો શિયાળો આવવા પડ્યો છે, ટાઈટ વાય છે, વરસાદ આવે એટલે ઠંડી લાગેલ છે. ધનજીભાઈ બધા જો આમ બટન અત્યારે પવન નથી કેતો, મજા આવશે. પવન જીવા ન હોય ને એવું બહુ મજા આવે મને, એટલે કે આપડે બોલીએ ને વાત પરફેક્ટ તમારા સમક્ષ રજૂ થાય. બાકી નગર પવન હોય ને એકલો ઘઘરાટ આવતો, તો હું બોલો ઈ એનો સમજાય તમને, અને તમે બોલો ઈ અલા તમને કહેડે ને હું જે વિડીયો જોવો ન જોવો એમ. અને બાકી જો વિઝિયો આણંદ બે ટાંપકી જતા દેખાઈ રહ્યા ને. અને આપણે દરિયો થોડો ખાલી છે, વાદળા બદલા હવામાન આવું છે. કાંઈક અત્યારે સમય કેટલો થઈ ગયો જોવું તો શું કરવું પડશે હવે. હલો ભાઈ, 7:29, સાડા 7 થઈ ગયા છે. આપણે જાડેદાલમાં ઢાંગર આવ્યો ને, ઈ જો અહીંયા જાળ બાંધેલું છે. તો શું કહેવાય હવે છે ને, શાક ગોતવાનું છે કન્ફર્મ છે, તો શાક ગોતીને તમને દેખાડીએ, પછી મળીએ અમે શાક જડે ને પીવા. એ આણંદભાઈ હલો, માછલા દડશે કે ભાઈ? બહુ દડશે, પવન નહીં રાત દડશે ના. મિત્રો ફાઇનલી છે ને દરિયો તો કાંઠે આવી ગયો. હું આણંદભાઈ બેસી જાય, વિજયભાઈ મેકલા છે પાણીનો બાટલો લેવા, અને બે બચ્ચો ઓલા પણ આવી ગયો અત્યારે દિનો લેલા પણ. તો બે બચ્ચો આવી ગયો તો હવે અમને તો શું જડશે એમ છે, પણ અમે તો આમ આઘા ને આઘા જવાનું છે. બાકી શાક તો ગોતવાનું જ છે, અને શાક ગોતે છે તો કઈ મજા નહીં આવે. કારણ મિત્રો ફાઇનલી છે ને મસરા બહુ છે ને, એક ભૂંદીડો આપણે જડી ગયું છે ને ડોલમાં, એમ તો ઘણા નાખી દીધા. પણ હું કેવી ભેખોમાં આવ્યો, આમ જો આવા ફાંસોડામાં આવ્યો હવે શાક છોડતા તો મેં પકડીએ, પછી તમને દેખાડશું કેવી રીતે બેઠું હોય. એ તો તમે અનેક વિડીયો જોઈએ છે, પણ આ તો થોડું ઘણું પકડી વ્યવસ્થિત કઈક મજા આવી છે ને ઉતારશું. મસરા નો કરતા હોય ના, આમાં બોલવું કેમ, મોઢામાં ગળી જાય ભાઈ. મિત્રો ફાઇનલી અમે ત્રણે ત્રણ જણા નોખા નોખા અને કી જગુના ગોચી. હજી મિત્રો ફેમિલી કઈ શાક જડ્યું નથી ને, કેટલું જડ્યું ડોલમાં દેખાડી દો આગળ. આણંદ પાસે ડોલ છે, એની પાસે જાઓ. હું શું જડ્યું છે, કેટલું જડ્યું છે, હા તમને જાણવાનું જોવા મળી જાય. બાકી આજમાં ગરમી પાછી ભયંકર છે ભાઈ, વરસાદ થાય પાછો એવું લાગે, પવન ઉઠતો ત્યાંથી દુનિયા ઉડ્યું ને, આજ ડાયરેક્ટ ડાયરેક્ટ ખાવ ગરમી કરી લખી બોલો. અરે જોવો જો તો ભાઈ કેટલું શાક જડ્યું છે, બધી નોકરતા નથી. વાહ, એક પેશલી છે, ભૂંદેડા છે, મીઠા છે, પાણી બાટલી છે, એટલું જડી ગયું છે ને. હજી અમે ગોતશું થોડું ઘણું, પણ બાકી હાલમાં ક્રેશલા છે ને ઓલા ભાઈ તો માસી ગયો મારા. મરી સટકી જો, સટકી દો, ખા સટકી દો. આમ જો અહીં માહિલી અહીંયા આવી એક મોટી લા, મિત્રો માહિલી તો છે પણ પકડું કેમ એવું છે અત્યારે. આપણે તો તમને ખબર છે કે પગે પડવાની ઈચ્છા નથી. શાક કઈ જડતું નથી, આળા સડવા મળે પછી. નકર તો શકે શાક જડતું હોય તો પગ હું આખો નાઈ લખો ભલામણ. શાક જડતું હોય તો હું ન કરીએ કો કાણનભાઈ, હું કહું તમારે બરોબર ને. હા એમ શાક જડે તો મેં કોણ હોય હે ભૂંદેડો છે.
પકડી લા. મિત્રો ફાઇનલી આપણે બીજી ભૂંદડી જડી ગયો. ઓલા બે બચ્ચું વાળા છે એટલે ટીટોળી આવી. ઓલા બે બચ્ચું વાળા આપણે છે ને જીલા આ સાઈડ આપણે છે ને એક ભૂંદડી જડી ગયો. એટલે ભૂંદડી શું કસલી જડી ગઈ મસ્તી ની મોટી. તો આ કસલી ને અમારે નાખવાનું છે ડોલમાં. તો એ આવે તેવા નખાય ત્યાં સુધી હું રાખી આમનો. તો ફાઇનલી અમારા આનંદભાઈ આવી જશે ડોલ લઈને ઓરા. તો આપણે ડોલમાં નાખી દઈને વિડીયો શરૂ કરવાનું. તો કારણ અત્યારે એ આવ્યું તમને પસંદ થાય કે એકને એક દાતાડ આમ ત્યાં પરવીને આટા મારતો હોય મારો બેટો એ. એટલે આપણે દેખાડી દઈએ પહેલાં ડોલમાં. તો ડોલમાં પડી જશે ત્રણ ચાર કસી લ્યુ અને આપણે આ બીજી લેવાઈ. બધા કરતાં મોટી હોય એવું લાગે કાંઈ મોટી મોટી. વાહ 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 વાહ. ચાલો આપણે ગોતમ છે શાક અને ધબધબાટી બહુ બટી ગરમી છે એટલે જડવા મળ્યું છે. સોડું સોડું પણ સોડું સોડું જડે કેમ કે આ ડાકણી જીલું વિશે આમાં તો આપણે પાસે ઉલસી ને કસલા તેથી પકડી લીધા ખબર છે ને. નો વિડીયો જોયો હોય જોઈ લો તો બધા ડાકણી જિલ્લાનો વિડીયો ભાઈ તો ખબર પડી જાય બધાને. કેટલી મહેનત કરી ખબર છે કેટલી મહેનત કરી કેટલી મહેનત કરી કે કોઈ વાત ન બોલે એટલી મહેનત કરી અહીં લીધે એટલે મારી મારી દાતડે દાતડે કેમ કહેતા કરો તો એમ 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 કરી કરીને બહાર કાઢી તીવાય રે ને કર રેતની વહી જાય તો અહીં લીધે એટલી પકડી. અને હવે છે ને થોડી કસે જડી જાય પછી ખાઈ લીધું આપણે શાક લઈને એવા સીન ઠલવે છે મારી બધી વાહ વાહ. મારી બધી હિંજી હિંજી પડી ગયું પેલા કહેલું કેમ હિંજી પડી ગયું છે મેઠું કરું આ મેઠું છે તો ભયંકર કડક તો એક અહીંયા છે દાતરડા રેવા દે આ કહેલું ને જીવ એમ લાગે તમને કોઈને કેવી છે તો મસ્ત મને કહેલું પછી ભૂંદડી ગયું મેઢા એક લેમટો એવું શાક જડી ગયું ને અમારે તો અત્યારે રસોઈ બનાવી છે અત્યારે 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 ખાવાનું છે કેમ કે મારે બેટા અમે ભૂખા જઈએ અહીંયા હવે બને છે શાક ને હવે અમે ખાઈ લઈને છીએ શાક બનાવીને. ચાલો મિત્રો ફાઇનલી અમે આવી ગયા ઝાડ જોવા. ઝાડ જોવા આવ્યા છીએ ને કંઈક આવશે તો તમને દેખાડશું નકર તમે બધા એક કહેલી તો જોયું જ છે. તો ઝાડ જોવા જાય છે કાજલ ને આપણે ઓલા સેડે જઈને ઉભા રહી કાજલ જોતા હોતા આવશે કા હાલી આવે રે મારે કાજલ ઝાડ જોતી જતી હાલી આવે હવે કઈ નહીં આવે એડું ભેગું ડૂસો આવ્યો કાળા કાળા એ તણાવીને જોઈ લે બારો બાર અંદર ન હોય તો ખેંચ આની પહેલી. હવે તો મને લાગતું નહીં આવશે તમને બધાને કેમ લાગે હાસી વાત કે બસ પહેલી દે ઉસું કરી લે કાંઈ નથી. જો આ દાળમાં આપણે ઢાંગર આવ્યો ને એ વિડીયો મેં કરો છો આમ જોવો તમે જોઈ લો યાર કેવો ઢાંગર આવ્યો અહીં આવ્યો છો અહીં. અત્યારે મેં કીધું પાછું કંઈક આવે તો મારું બેટું કાંઈ નહીં કા પગથું તો દુનિયાનું છે હાસી વાત છે અહીંયા છે ડર છે તો અહીંયા દુનિયાનું પગથું છે હાસી વાત છે. વાહ સરસ થડવ કઈ નહીં હાલ મારી આટા ઉભી રહી આટા મારી એના ઢેઢી હોય ભૂંદડા જઈ તો ઝાડમાં કાંઈ એવું નથી પૈકી ઘરે કસે જો ને એવું સડક દીધું ઝાડ જોવા એવા દિવસમાં કાંઈ નહીં આવ્યું. મળશે બીજા વિડીયો છે ને એટલે શાક થોડું ખુલ્લું છે ડીમ રહે તમને કેમ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ મને આવે તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી બાય બાય.